धोरण पांच गणित में प्रकरण तेर गुणाकार अने भागाकार नी रीतों में आज आप आग जुए सतीशनी वार्ता शू है सतीशनी वार्ता जुए तमारा पाना नंबर 176 पर सतीश 13 वर्षनो छोकरो छे तेना पिताजीए खेती माटे लोन लीधी हती परंतु पाक निष्फळ गयो। हवे सतीशनी माताए दर महीने लोन पेटे 5000 रुपया चूकवा पड़े छे एटले स्वाभाविक छे सतीश छोकरो छे अने एना पिताए खेती माटे लोन लीधेली पण एनो पाक शुं थयो निष्फळ गयो एना खेतीनो एटले हवे एनी माताए दर महीने केटला 5000 रुपया लोन पेटे चूकवा पड़े छे। हवे स्वाभाविक छे कि मम्मी ने मदद करवा माटे सतीशे शुं कर्युं सतीशे काम करवानुं शुरू कर्युं ते गामनी 17 बकरीओनी संभाळ एटले के देखरेख राखे छे एटले एने एक काम हाथमां लीधुं गामनी 17 बकरीओनी संभाळ लेवानुं एने शुरू कर्युं। हवे ते एक बकरी दीठ रोजना 10 रुपया कमाई ले छे आ एक बकरी दीठ एने केटला मळे छे रोजना 10 रुपया याद राखजो दीठ रोजना 10 रुपया एना ઉપરથી કેટલાક પ્રશ્નોના આપણે જવાબ શોધવાના છે તો એ જોઈએ કયા કયા પ્રશ્નોના આપણે જવાબ શોધવાના છે તે એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે। હવે તમે જાણો જ છો કે અહીંયા એક મહિનામાં કેટલા કમાશે શોધવાનું કહ્યું છે તો અને શું કર્યું છે પાછું એને કે ગામની 17 બકરીઓની સંભાળ લેવાનું રાખ્યું છે એટલે આપણે દરરોજની એની કમાણી શોધવી પડશે કે 17 બકરીઓની દેખરેખ માટે એની કમાણી કેટલી થાય 17 બકરીઓની દેખરેખે રાખીએ છીએ તો આપણે લખીએ કે એક પહેલાં શું શોધીએ 17 બકરી મહિનાનો જવાબ શોધવા માટે કેટલા મહિનામાં એક મહિનામાં કેટલા કમાશે એટલે કે દરરોજના કેટલા કમાશે શોધવું પડશે। હવે દરરોજના કમાઈ કેટલા તો એના માટે શું કરે છે એ 17 બકરીઓ રોજની સંભાળ રાખે છે અને એને પાછળ એની મજૂરી મળે છે એટલે કે દરરોજ થતી કમાણી દરરોજ સતીશની દરરોજ થતી કમાણી કેટલી એ આપણે જોઈએ કે દરરોજ સતીશ કેટલા રૂપિયા કમાશે દરરોજના કેમ કે બકરીઓની સંભાળ રાખે છે પણ બકરીઓ 17 છે તો આપણે હવે લખીએ કે એક બકરીની સંભાળ માટે કેટલા રૂપિયા મળે એક બકરીની દેખરેખ માટે એક બકરી બરાબર એને 10 રૂપિયા કમાણી થાય 10 રૂપિયા કમાણી થાય પણ આ 17 બકરીઓની રાખે છે એટલે રોજની 17 રાખે છે એટલે તેથી 17 બકરીઓની એ દેખરેખ રાખે દરરોજ તો એની કમાણી કેટલી થાય કમાણી કેટલે કેટલા રૂપિયા કમાશે તે કેટલા રૂપિયા કમાણી એની થાય એનો આપણે જવાબ શોધીએ તો 17 × 10 એટલે કે 17 × 10 170 રૂપિયા દરરોજના એ કમાશે દરરોજ સતીશ કમાશે શેના ઉપર માટેથી 17 બકરીઓની દેખરેખથી આ રીતે સમજ્યા આપણે કે દરરોજ એ 170 રૂપિયા કમાશે દરરોજ 170 રૂપિયા કમાશે। હવે આપણે જવાબ શું શોધવાનો કહ્યો છે એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે તો આપણે તો જવાબ શોધ્યો કે રોજના કેટલા તો એક મહિનો બરાબર 30 દિવસ થાય એક મહિનો બરાબર 30 દિવસ એટલે આપણે 30 દિવસની કમાણી શોધી દઈએ તો એક મહિનાની શોધી કહેવાય બરાબર તો હવે એના માટે લખીએ કે એક દિવસમાં કેટલા કમાય એક દિવસની કમાણી બરાબર ની કમાણી બરાબર 170 રૂપિયા જે આપણે શોધી દરરોજની તેથી 30 દિવસની કમાણી કેટલી 30 દિવસની કમાણી બરાબર શું કહેશો તમે એક મહિનાની પણ કહી શકશો ને એક મહિનાની કમાણી કેટલી એવું કહેવાય કે 30 દિવસ એટલે એક મહિનો તો બરાબર 170 × 30 એટલે બરાબર 170 × 30 તમે કરો તો કેટલા થાય તો 0 × 1 = 0 17 × 51 અને આ તો 0 તો 0 0 0 એટલે 5100 રૂપિયા કેટલી થાય 5100 રૂપિયા મહિનાની કમાણી આટલી થાય મહિનાની કમાણી થાય 5100 રૂપિયા। હવે આગળ બીજો પ્રશ્ન છે એ જોઈએ શું છે તે બરાબર કે
શું તે દર મહિને લોન ચૂકવવામાં મદદરૂપ થાય તેટલું કમાઈ લે છે? તો અહીંયા આનો જવાબ મેળવવો હોય તો આપણે એની લોન કેટલી હતી? 5000, અને કમાય છે કેટલા? દર મહિને 5100 રૂપિયા કમાય છે. કેટલા? 5100 રૂપિયા. એટલે આનો જવાબ આવે હા. શું આવે જવાબ? હા, કે દર મહિને લોન ચૂકવવામાં મદદરૂપ થાય તેટલું કમાઈ લે છે. કઈ રીતે? તો તે 5100 રૂપિયા કમાય છે, 5100 રૂપિયા કમાય છે, અને લોન કેટલી છે? લોન 5000 ભરવાની છે. તેથી લોન ચૂકવાઈ જાય, સ્વાભાવિક છે. એટલે એનો જવાબ આવે હા. કે તે હવે આગળ ત્રીજો પ્રશ્ન છે, એક વર્ષમાં તે કેટલા રૂપિયા કમાશે? એક વર્ષમાં કેટલા રૂપિયા કમાશે? હવે તમે જાણો જ છો કે એક વર્ષ એટલે 12 મહિના થાય. હવે આપણે એક મહિનાની કમાણી તો આગળ શોધી દીધી કે તો 12 મહિનાની સહેલાઈથી શોધી શકાય. એટલે એક વર્ષ બરાબર, આપણે એક વર્ષની કહી છે તો એક વર્ષ બરાબર તમે શું કહેશો? 12 મહિના થાય, 12 મહિના થાય. હવે એક મહિનાની આપણે શોધી દીધી કમાણી, કે એક મહિનાની કમાણી કેટલી છે? એક મહિનાની કમાણી બરાબર આપણે આગળ શોધી દીધી છે 5100 રૂપિયા. 5100 રૂપિયા સતીશની વાત છે. તેથી 12 મહિનાની કમાણી કેટલી? એટલે કે 12 મહિનામાં કેટલા કમાશે તે? 12 મહિનામાં કેટલી કમાણી થશે એની? 12 મહિના એટલે એક વર્ષ, એ આપણે ઉપર લખ્યું. એટલે કે એક વર્ષમાં કેટલા કમાય? એટલે કે 12 મહિનામાં કેટલા કમાય? કેમ કે આપણે એક મહિનાની શોધી છે માટે અહીંયા 12 મહિના લખવું પડે, બરાબર. એટલે 12 મહિનાની કેટલી, અને એક વર્ષની આપી છે એટલે એક વર્ષ બરાબર 12 મહિના થાય. તો બરાબર 5100 × 12, 5100 × 12 એટલે 5100 ગુણાકાર કરીએ 5100 × 12, તો એકમની શૂન્ય, એકને શૂન્ય ગુણતો શૂન્ય, એકને શૂન્ય ગુણતો શૂન્ય, એક એકા એકા, એક પંચ્યા 5. હવે 2 બાકી રહ્યા, બેને શૂન્ય ગુણતો શૂન્ય, બેને શૂન્ય ગુણતા શૂન્ય, 2 એકા 2, અને 2 પંચો 10 એટલે આપણો જવાબ થાય 0, 0, 2, 1 અને 6. આ સરવાળો 61200 રૂપિયા. 61200 રૂપિયા કઈ છે? વર્ષની કમાણી કેટલી છે? એક વર્ષમાં કેટલા કમાશે? તો એક વર્ષમાં કમાશે. આપણો શું થઈ જાય? જવાબ થઈ જાય, બરાબર. હવે આગળ દાખલો બીજો એક જોઈએ છીએ. કમળાબાઈની વાર્તા છે, કમળાબાઈની વાર્તા છે. એમાં શું છે કે સહકારી સંસ્થાએ ખેડૂતોને મદદ કરવા માટે ગાય આપી હતી. એક સહકારી સંસ્થા, જે સહકારી સંસ્થા તમને ખબર છે, આપણે ગામડું હોય તો દૂધ ડેરી ચાલતી હોય, સહકારી સંસ્થા કહેવાય, બરાબર. એવા અર્થમાં કે સહકારી સંસ્થાએ ખેડૂતોને મદદ કરવા માટે ગાય આપી. કમળાબાઈને, કમળાબાઈ ઘેનું ને પણ એક ગાય મળી. આ કમળાબાઈ ઘેનું નામની વ્યક્તિ છે, એની એક ગાય મળી. કમળાબાઈને એક ગાય મળી. ગાયની કિંમત કેટલી હતી? 17500 રૂપિયા હતી. અને સ્વાભાવિક છે, ઉપર લખ્યું જ છે કે સહકારી સંસ્થા ખેડૂતોને મદદ કરવા માટે ગાયો આપે છે, એટલે સ્વાભાવિક છે કે અમુક રકમ સંસ્થા પોતે ભરતી હોય. એટલે એની કિંમત હતી 17500 રૂપિયા. તેણે 5500 રૂપિયા ચૂકવ્યા. એટલે કોણે ચૂકવ્યા? તેણે એટલે કે કમળાબાઈએ ચૂકવ્યા. કમળાબાઈએ ચૂકવ્યા, અને બાકીનો નાણો સહકારી સંસ્થાએ ચૂકવ્યા. એટલે કે આપણે મદદની વાત કરી હતી ને કે મદદ કરે છે, એટલે બાકીની રકમ સહકારી સંસ્થા ચૂકવી આપે છે. તો હવે આપણે એના ઉપરથી જવાબ શોધવાનો છે કેટલાક પ્રશ્નોના, કે સહકારી સંસ્થાએ એક ગાય પેટે કેટલો ખર્ચ કર્યો? સહકારી સંસ્થાએ એક ગાય પેટે કેટલો ખર્ચ કર્યો? તો અહીંયા સહકારી સંસ્થાએ ગાયની કિંમત હતી 17500 રૂપિયા, અને એમાંથી કમળાબાઈએ ચૂકવ્યા 5500 રૂપિયા. એટલે બાકીના રૂપિયા કોને ચૂકવ્યા? સંસ્થાએ ચૂકવ્યા. સંસ્થાએ ચૂકવ્યા એટલે અહીંયા આપણે લખીએ કે ગાયની કિંમત કેટલી હતી? ગાયની કિંમત બરાબર 17500 રૂપિયા હતી, છે, બરાબર. અને એમાંથી ચૂકવી કેટલી? કમળાબાઈએ કેટલી ચૂકવી? કમળાબાઈએ ચૂકવી કેટલી? ચૂકવી
5,500 रुपया चूकव्या कमलाबाई चूकव्या। तो हवे सहकारी संस्थाएं केटला चूकव्या? सहकारी संस्थाएं तो स्वाभाविक है कि बाकी की किंमत चूकवी हो। असल गाय की किंमत आटली थी ने मैं कमलाबाई 5,500 रुपया चूकव्या। तो सहकारी संस्थाएं चूकव्या चूकवेली रकम बराबर शू थे? तो गाय की किंमत में शू बात करिए? कमलाबाई चूकवेली रकम गाय की किंमत है 17,500 रुपया एम कमलाबाई 5,500 रुपया चूकव्या। तो बात बाकी करवी पड़े 17,500 - 5,500 रुपया एट्ले 2 शून्य तो छेद बाद बाकी छे 5 में 5 जाए तो 0 7 में 5 जाए तो 2 अने यहाँ 1 छे तो यहाँ 0 होय 1 में 0 जाए तो 1 एट्ले के 12,000 रुपया 12,000 रुपया कोने चूकव्या? सहकारी संस्थाएं एक गाय पेटे खर्चो कर्यो। ये आपणो शू थई जाय? जवाब थई जाय। हवे बीजू छे आगळ आपणे बीजो जवाब शोधीए छीए के जो तेना गामना 9 लोकोने गाय मळी होय तो ते बधी मळीने सहकारी संस्थाए गाय पेटे कुल केटलो खर्चो कर्यो? तो अहीं सहकारी संस्थाए गाय पेटे केटलो खर्चो कर्यो एनी वात करीए बराबर। ए 9 लोकोने आवी गायो आपी सहकारी संस्थाए मदद करी। तो आ माटे सहकारी संस्थाए गाय पेटे केटलो खर्च कर्यो? कुल केटलो खर्चो कर्यो? तो अहीं आपणे आगळ शोधेलुं छे कि एक गाय माटे आपणे सहकारी संस्थाए केटली रकम खर्ची? 12,000। एटले के एक गाय माटे सहकारी संस्थाए खर्चो केटलो कर्यो? 12,000 रुपया खर्च कर्यो। 12,000 रुपया खर्च कर्यो यहाँ केटली गायो छे? 9। गामना 9 लोकोने गायो मळी तेथी 9 गायो माटे सहकारी संस्थाए केटलो खर्चो कर्यो? सहकारी संस्थाए बराबर केटलो खर्च कर्यो तो बराबर 12,000 × 9 तो बराबर आपणो जवाब आवशे 12,000 × 9 तो 9 ने 0 × 0 9 ने 0 × 0 9 × 2 = 18 1 9 × 9 = 10 એટલે કે 108 30 એટલે 1 × 10 = 100 1,000 × 10,000 એટલે 108,000 108,000 એ શેનો જવાબ થશે? ગાયનો। ગાય 9 ગાયનો કેટલા ગાયનો? 9 ગાયનો ખર્ચ આટલો આપણો શું થઈ જશે? જવાબ થઈ જશે બરાબર। હવે આગળ આપણે જોઈએ છીએ કે કમળાબાઈએ ગાય પાછળ રોજના 185 રૂપિયા ખર્ચ કરવો પડતો હતો। હવે ગાય લાવ્યા હોય તો એને બીજો ખર્ચો તો પણ ચડે અને ઘાસચારો નાખવો પડે બરાબર। તો એ બધાનો ખર્ચો 185 રૂપિયા ખર્ચ કરવો પડતો હતો કમળાબાઈને ગાય પાછળ। તો તે દૂધ વેચીને અમુક પૈસા એમાંથી કમાઈ લેતી હતી એટલે રોજના એને 185 રૂપિયા એ ગાય માટે ખર્ચવા પડતા હતા દરરોજ। અને શું કરતી હતી? એના બદલામાં ગાય દૂધ આપતી છે એટલે દૂધ વેચીને કમળાબાઈ અમુક પૈસા કમાઈ લેતી હતી। હવે એની વાત છે કે જુઓ, જો કમળાબાઈ રોજના 185 રૂપિયા ખર્ચ કરે તો 1 મહિનામાં કેટલા રૂપિયા ખર્ચવા પડે તે શોધો। તો હવે કમળાબાઈનો ગાય પાછળ મહિનાનો ખર્ચો કેટલો એ આપણે એવું શોધવું પડશે કે 1 મહિના એટલે કે 30 દિવસમાં કેટલો મહિનામાં કેટલો ખર્ચ કરવો પડે એની વાત કરીએ કે મહિનામાં ગાય પાછળ કરવો પડતો ખર્ચ કેટલો થાય શોધવાનો છે 1 મહિનામાં।
એટલે એક મહિનો એટલે 30 દિવસ, એક મહિનો એટલે કેટલા થાય 30 દિવસ થાય એ તમે જાણો છો. તો આપણે એક દિવસનો ખર્ચો આપેલો જ છે કે 185 રૂપિયા રોજના ખર્ચે છે, એટલે કે રોજના 185 ખર્ચે છે, એટલે કે એક દિવસમાં કેટલા ખર્ચે છે, એક દિવસમાં ગાય પાછળ 185 રૂપિયા ખર્ચ કરે છે, રૂપિયા ખર્ચ થાય છે. તેથી 30 દિવસમાં કેટલા થશે, 30 દિવસમાં બરાબર કેટલો ખર્ચો થાય, કેટલો ખર્ચ થાય. તો હવે આપણે તો બરાબર 185 × 30, 185 × 30 કરીએ તો 185 × 30 કરીએ તો 185 × 30 બાજુમાં કરીએ તો જવાબ શું આવે જોઈએ. એકમની પડી 0 × 3 × 15 વધી 1 × 3 × 8 = 24 ને 1 = 25 વધી 2 × 3 = 5 ના તો શૂન્ય છે એટલે કે બધી શૂન્ય આવશે, એ 5,550 રૂપિયા, 5,550 રૂપિયા. આ કયો ખર્ચ છે, એક મહિનાનો, એટલે કે મહિનાનો ખર્ચ, એક મહિનાનો ગાયનો ખર્ચો આટલો છે, ગાયનો ખર્ચ કમળાભાઈનો યાદ રાખજો. એક મહિનામાં 5,500 રૂપિયા અને 50 રૂપિયા, 5,550 રૂપિયા એ ખર્ચ કરે છે. હવે બીજું આપ્યું છે, જો ગાય રોજનું 8 લિટર દૂધ આપે તો તે એક મહિનામાં કેટલા લિટર દૂધ આપે. હવે એક મહિનાનું આપણે દૂધ શોધવાનું છે કે એક મહિનાનું દૂધ કેટલું એ આપણે શોધવું છે. તો તમે જાણો જ છો કે એક મહિનો બરાબર 30 દિવસ થાય, 30 દિવસ થાય એ તમે જાણો છો. હવે રોજનું આપેલું છે કે રોજનું કેટલું આપે છે, 8 લિટર, તો એક મહિનામાં કેટલું એ શોધી શકાય કે એક દિવસનું કેટલું આપે છે. રોજ ગાય એટલે કે એક દિવસ, રોજ એટલે શું કહેવાય, એક દિવસ, એક દિવસમાં કેટલું દૂધ આપે છે, 8 લિટર દૂધ, 8 લિટર દૂધ આપે છે, 8 લિટર દૂધ. તેથી 30 દિવસમાં કેટલું આપશે, કેટલું આપે, કેટલું આપે, તો બરાબર 30 × 8 એટલે 3 × 8 = 24 થાય, તમને ખબર છે 240 લિટર દૂધ, લિટર દૂધ શેમાં આપશે, એક મહિનામાં, એક મહિનામાં આ ગાય એક મહિનામાં 240 લિટર દૂધ આપશે. હવે આગળ શું કહ્યું છે તે જોઈએ. નવો પ્રશ્ન કે જો દૂધ 39 રૂપિયા પ્રતિ લિટર વેચાય તો કમળાબાઈને એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે. જો દૂધ 39 રૂપિયા પ્રતિ લિટર એટલે કે 1 લિટર દૂધના 39 રૂપિયા મળે તો એક મહિનામાં કેટલા રૂપિયા કમળાબાઈને મળે, એટલે કે એક મહિનામાં એની કમાણી શોધવી હોય તો એને કેટલા લિટર દૂધ, કેટલા લિટર દૂધ ભરાવ્યું એ શોધવું પડે. એટલે કે 240 લિટર આપણે શોધી કાઢ્યું કે 240 લિટર દૂધ એ વેચે તો કેટલા રૂપિયા કમાશે. એક મહિનામાં આપણે શોધી કાઢ્યું કે ગાય 240 લિટર દૂધ આપે છે, એટલે 1 લિટર દૂધની કિંમત અહીંયા કેટલી છે, 39 રૂપિયા, તો 240 લિટરની કેટલી, એટલે કે હવે એક મહિનાની કમાણી, એક મહિનાની દૂધ વેચવાથી કમાણી, દૂધ વેચવાથી થતી કમાણી કેટલી છે શોધીએ. દૂધ વેચવાથી થતી કમાણી કેટલી થાય એક મહિનાથી, એક મહિનાની દૂધ વેચવાથી, તો 1 લિટર દૂધનો ભાવ છે, 1 લિટર દૂધનો ભાવ છે વેચે તો દૂધની 1 લિટર દૂધની કિંમત બરાબર 39 રૂપિયા આપેલી છે, 39 રૂપિયા. તેથી અહીંયા દૂધ વેચે છે મહિનાનું કેટલું, 240 લિટર, દૂધની કિંમત કેટલી થાય, બરાબર કેટલી થાય કિંમત, તો 240 બરાબર 240 × 39, 240 × 39, તો અહીંયા આપણે બાજુમાં ગુણાકાર કરીએ કે 240 × 39 નો જવાબ શું આવે. એકમની 0, 3 × 0 = 0, 3 × 3 = 12 વધી 1, 3 × 2 = 7. હવે 9 થી કરીએ, 9 ને 0 ગુણતા 0,
नव चौक छत्रीस वद्दी त्रण नव दू अडाने त्रण एकवीस एट के 7200 वत्ता 2160 तो शून्य छ बे एक त्रण सात ने बे नव ये 9360 रुपया 9360 रुपया महीनानी कमाणी महीनानी दूधनी कमाणी दूधनी कमाणी 9360 रुपया। हवे आगळ आपणे शुं कह्युं छे एनुं जोईए। आथी गायने राखवा माटे करवो पड़तो खर्च, तो हवे गायने राखवा माटे एटले आपणे आगळ शोधी गया के दररोज गाय पाछळ જે 185 રૂપિયા ખર્ચ કરતી હતી રોજના, એટલે કયું કયું છે ગાયને રાખવા પડતો, આથી ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ, તો આપણે શોધ્યું 5550 રૂપિયા 5550 રૂપિયા ગાયને રાખવા માટે ખર્ચ કરવો પડે છે। દૂધ વેચીને થતી કમાણી તો આપણે શોધી કાઢી 9360 બરાબર, અને ગાય પાછળ કરવો પડતો ખર્ચ પણ શોધી કાઢ્યો, તો મહિનામાં 5550 રૂપિયા અને દૂધ વેચીને થતી કમાણી 9360 રૂપિયા। કયું વધારે છે કહેવાનું છે આમાંથી, ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ કે તેના દ્વારા થતી કમાણી, તો બંનેમાંથી કોણ વધારે છે? તો દેખાય જ છે આ ગાયને રાખવા માટે ખર્ચ છે 5550 અને આ છે 9360। તો 9360 દૂધ વેચીને થતી કમાણી કેવી છે? વધારે છે। દૂધ વેચીને થતી કમાણી કેવી છે? વધારે છે। અને કેટલા વધારે છે તો આપણે શું કરવું પડે? બંનેનો તફાવત લેવો પડે કે દૂધ વેચીને થતી કમાણી અને એની પાછળ કરવો પડતો ખર્ચ, તો બંનેની બાદબાકી કરો। 9360 ઓછા 5550 એટલે આપણો જવાબ આવે 3810 રૂપિયા 3810 રૂપિયા કેટલા વધારે છે? તો 3810 રૂપિયા વધારે છે। શું? ગાયની કમાણીમાં કમાણી અને એમાંથી કરવો પડતો ખર્ચ બાદ કરતો, એટલે કે દર મહિને એની જોડે આટલા રૂપિયા આની જોડે કમળાભાઈ જોડે બચત થતી હશે એવું પણ કહી શકાય, કેમ કે દૂધ વેચવાથી પૈસા વધારે મળે છે અને ગાય પાછળ કરવો પડતો ખર્ચ છે 5550 રૂપિયા। બરાબર, તો ઓકે, તો આની તમે PDF હું મોકલી આપીશ અને બરાબર, તો તમારે વ્યવસ્થિત આ દાખલા સમજવાના છે, નોટમાં તમારી ગણિતની નોટમાં ઉતારી દેવાના। ઓકે।